હવે આપણે છઠ્ઠો પાઠ પૂરો કર્યા પછી એક નવા પાઠની શરૂઆત કરીએ। પાઠ આઠ કોષ જીવનનો એકમ। આપણે પહેલા પાઠની અંદર સજીવના મૂળભૂત લક્ષણ વિશેની વાત કરેલી અને એમાં કહેલું કે सजीव नो नानामा नानो एकम कोष। आ कोष विषय नी बात आपणे आ पाठनी अंदर भणवाना छे। आम तो तमे घणा वर्षो थी कोष विषय भणता आवेला छो। नवमा धोरणमां पण कोष अने तेनी अंगिकाओ विषयनो अभ्यास करेलो छे। અહીંયા પાઠનું ટાઇટલ છે કોષ જીવનનો એકમ। આ પાઠની અંદરથી પણ ત્રણ માર્ક્સ અથવા બે માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય। ત્રણ માર્ક્સની અંદર કોઈ પણ એક અંગિકા વિશે પૂછી શકાય, કોઈ કોષ વિશે પૂછી શકાય। તમે જાણો છો કણાભસૂત્ર, અંતઃકોષરસજા, ગોલગીકાય આ બધી અંગિકાઓ વિશે તારાકેન્દ્ર વિશે ભણી ચૂકેલા છે। આ અંગિકાઓ પૈકી કોઈક અંગિકા પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સમાં પૂછી શકે અથવા બે માર્ક્સની અંદર કોઈ કારણના સંદર્ભમાં પણ પૂછી શકાય। આપણે કારણો આમાંથી ઘણા બધા ભણવાના છે અને તમે અગાઉ ભણેલા હશો, જેમ કે લાઇસોઝોમને કોષની આપઘાતક કે આત્મઘાતક કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે, કણાભસૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે। આ જ રીતે આપણે એ પણ શીખી ગયેલા છે કે કોષ વિભાજન માટે તારા કેન્દ્ર એ જવાબદાર છે। આવા અનેક કારણો વિશેની વાત પણ આપણે આ પાઠની અંદર ભણવાના છીએ। આમ આ પાઠની અંદર કોષ એટલે શુંની વાત કરીશું, કોષને લગતા જુદા જુદા સંશોધનો વિશેની વાત કરીશું, કોષની અંદર કયા કયા મુખ્ય ભાગો જોવા મળે છે, એ બે ભાગોની અંદર કોષ કેન્દ્ર શું છે, કોષરસ શું છે, કોષ કેન્દ્રની અંદર કઈ કઈ અંગિકા આવેલી છે, આ અંગિકાઓની રચના વિશે, એના બંધારણ વિશે, એના કાર્ય વિશે આપણે ભણવાના છે। આપણે આ અંગિકાઓ વિશેની વાત ભણીએ એ પહેલો કોષ એટલે શું એ જાણવું પડે, કોષને લગતા કયા કયા સંશોધનો થયા અને કોષવાદના કયા કયા મુદ્દાઓ હતા એના વિશેની વાત કરીએ। પહેલા તો આપણે જાણીએ છીએ કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને આપણે કોષ કહીએ છીએ। સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહે છે, કોષ, અથવા તો સજીવના નાનામાં નાના એકમને કોષ કહે છે। સજીવના બંધારણીય અને ક્રિયાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ કે બધા જ જીવંત સજીવો એ કોષ અથવા કોષના સમૂહથી બનેલા છે। બધા જ જીવંત સજીવો કોષ અથવા તો કોષના સમૂહથી બનેલા છે। આ કોષો એ કદની બાબતમાં, આકારની બાબતમાં, રચનાની બાબતમાં, કાર્યની બાબતમાં અનેક વિવિધતાઓ ધરાવે છે, સુધરાવે છે, અનેક વિવિધતાઓ ધરાવે છે। કોષના આધારે આપણે સજીવોના બે પ્રકાર પાડી શકીએ, એકકોષીય સજીવ, બહુકોષીય સજીવ। જે સજીવોના દેહની રચનામાં એક જ કોષ જોવા મળે એવા સજીવોને એકકોષીય સજીવો તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે આપણે જે ક્લોરેલા છે, ક્લેમિડોમોના છે, ઈસ્ટ છે, અમીબા છે, પેરામેશિયમ છે, આવા બધા કેવા છે, એક કોષીય સજીવ।
जे सजीवना देहनी रचनामां एक ज कोष जोवा मळे तेने आपणे शुं कहीए छीए एक कोषीय सजीवो। त्यार पछी जे बहुकोषीय एक करतो वधारे कोषो जोवा मळता होय एक करतो वधारे कोषो जोवा मळता होय एवा सजीवोने बहुकोषीय सजीवो अथवा जे सजीवना देहो अनेक कोषो जोवा मळता होय एवा सजीवोने बहुकोषीय सजीवो तरीके ओळखे। दाखला तरीके स्पायरोगायरा छे डोरिना छे बल्ब छे लाइकेन छे। आज रीते आपणे जे एक स्नान वादळी छे जेलीफिश छे आ बधा जे सजीवो छे बधा केवा छे बहुकोषीय छे। आ रीते કોષને આધારે આપણે બે પ્રકાર પડ્યા એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ। આ જોયા પછી આપણે કોષને લગતા સંશોધનો વિશેની વાત કરીએ તો પહેલી વાત તો આપણે જાણીએ છીએ કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઓક નામની વનસ્પતિ કઈ ઓક નામની વનસ્પતિ માંથી બનાવેલ ઉંચનો આડો છેદ લઈ માઇક્રોસ્કોપ નીચે અભ્યાસ કર્યો એમાં એમને અનેક ખાના અથવા છિદ્રો જોવા મળ્યા જેને સૌ પ્રથમ વાર કોષ એવું કોઈએ નામ આપ્યું હોય તો રોબર્ટ હુકે આપ્યું। આ પછી એન્ટોની વાન લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વાર આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મ દર્શક યંત્રની શોધ કરી। આ સૂક્ષ્મ દર્શક યંત્રની શોધ થયા પછી તેમણે સૌ પ્રથમવાર જીવંત કોષને જોયું અને એનું વર્ણન કર્યું। શું કર્યું? જીવંત કોષને સૌ પ્રથમવાર કોઈએ નિહાળ્યો હોય તો આ એન્ટોની વાન લ્યુવેન હોય। અને ત્યારબાદ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષમાં શું કર્યું? કોષ કેન્દ્રની શોધ કરી। એમને જલ સર્ગોલિયા અને હાઇડ્રા જેવી વનસ્પતિઓની અંદર જીવરસનું પરિભ્રમણ નિહાળ્યું અને કોષમાં રહેલા કોષ કેન્દ્રની શોધ કરી। કોષ કેન્દ્રની સૌ પ્રથમ કોઈએ શોધ કરી હોય તો કોને કરી? આ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી। આ પછી કોષવાદ રજૂ કરવામાં આવ્યો। આ કોષવાદ બે વૈજ્ઞાનિકોએ વનસ્પતિ શાસ્ત્રી માથિસ સ્લાઇડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન નામના બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આ માથિસ સ્વેડન એ જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા જ્યારે થિયોડોર સ્વાન એ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા। સ્લાઇડને 1838માં જોયું કે વનસ્પતિઓ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે અને આ કોષો વનસ્પતિઓનું નિર્માણ કરે છે એટલે શું થાય એક તરફમાં વધારે કોષો આવેલા કોષો ભેગા મળી અને એમાં શું કરે છે વિવિધ પેશીઓનું નિર્માણ કરે છે। આ જ રીતે સ્વાને વિવિધ પ્રાણીઓના અભ્યાસ પરથી નોંધ્યું કે પ્રાણી કોષને ફરતે શું જોવા મળે છે રસ સ્તર અથવા કોષ રસ પટલ તરીકે ઓળખાતું પાતળું જીવંત સ્તર આવેલું છે। આ જ રીતે થિયોડોર સ્વાને વનસ્પતિ પેશીના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે। કોનું? વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે। આના આધારે સ્વાને એવું પરિસર રજૂ કરી કે વનસ્પતિઓ અને પ્રાણીઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે કોષ અને કોષની નિપજોની બનેલી છે આવું કોને કહ્યું? સ્વાને કહ્યું હતું। અને તેઓ નવા કોષો ની ઉત્પત્તિ કેવી રીતે સમજાવી શક્યા નહોતા અને આને કારણે રુડોલ્ફ વિર્ચાઉ નામના વૈજ્ઞાનિકે 1855માં સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નવા કોષો અસ્તિત્વમાં આવે છે। પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી શું થાય છે? નવા કોષો અસ્તિત્વમાં આવે છે। આ રીતે આ રુડોલ્ફ વિર્ચાઉએ આધુનિક કોષવાદ રજૂ કર્યો। એના મુદ્દાઓ વિશે જોઈએ તો પહેલો હતો મુદ્દો બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે। બીજી બાબત પૂર્વ અસ્તિત્વના કોષના કોષ વિભાજનથી નવા કોષોનું શું થાય? સર્જન થાય છે। ત્રીજો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આને આપણે આધુનિક કોષવાદ તરીકે ઓળખીએ છીએ। આ રીતે આ
आधुनिक उपवाद सर्वप्रथम रुडॉल्फ विर्चौ ए रजू कर्यो हतो। आपणे कोष क्लेश एना विषयनी वात करी, कोष ने लगता संशोधनोनी वात करी, कोषवाद विषयनी वात करी। हवे आपणे कोषनो विहंग अवलोकन એટલે કે કોષને પ્રત્યક્ષ નિહાળો આમ તો આપણે જાણીએ છીએ કોષ એ સજીવનો નાનામાં નાનો એકમ છે એટલે કોષને આપણે પ્રત્યક્ષ નિહાળી શકતા નથી પરંતુ સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી આપણે કોષને નિહાળી શકીએ આ માટે તમારે પ્રેક્ટિકલ પણ કરવાના છે અને તમે છઠ્ઠા ધોરણમાં પણ પ્રેક્ટિકલ કરેલો હતો તમને બેને અથવા સાહેબે ડુંગળીના કોષો અને ગાલના કોષો બતાવ્યા હશે ડુંગળીનો કોષ એ એક વનસ્પતિ કોષનું ઉદાહરણ પ્રાણી કોષ માટે ગાલ મનુષ્યના ગાલના કોષોને આપણે સેપરેટલી મિથિલિન બ્લ્યુ વડે અભિરંજિત કરીએ છીએ ડુંગળીના કોષોને પણ મિથિલિન બ્લ્યુથી અભિરંજિત કરીને તમે નિહાળ્યા હશે એટલે આપણે આ વિહંગ અવલોકન માટે શું કરીએ ડુંગળીનો કોષ લઈએ અથવા તો ગાલનો કોષ લઈએ અભ્યાસ કરી શકીએ ડુંગળીના પર્ણતલને ભાગી લઈ એક પારદર્શક પડ નીકળે એ પારદર્શક પડને આપણે સ્લાઇડ ઉપર લઈએ સ્લાઇડ ઉપર લીધા પછી એની ઉપર મિથિલિન બ્લ્યુ નાખો કવર સ્લિપ નાખો અને પછી માઇક્રોસ્કોપ નીચે અભ્યાસ કરો આ જ રીતે આપણે ગાલના કોષ લેવા છે તો આપણે ચમચી લઈએ ગાલની અંદર ઘસી અને એક પારદર્શક પડ દેખાવા મળે એ પારદર્શક પડને સ્લાઇડ ઉપર લો મિથિલિન બ્લ્યુ વડે અભિરંજિત કરો અને માઇક્રોસ્કોપ નીચે અભ્યાસ તો આપણે અને બરાબર નીચેની તરફ આપણે જે છે આ છે કોષ રસ પટલ
જ્યારે મનુષ્યના કાલના કોષો બાહ્ય તરફ આ ફક્ત શું છે કોષ રસ પ્રકર કોષ દિવાલ હોતી જ્યારે મનુષ્યના ગાલના પર પામી તરફ ફક્ત કોષ રસ પડતર અહીંયા બાહ્ય પટલ કે શું છે કોષ રસ પડતર કોષ દિવાલ હોતું કોઈ પણ લાક્ષણિક કોષ લો તો એમાં મુખ્ય બે ભાગો પડે એક છે કોષ કેન્દ્ર અને બીજું છે કોષ રસ આ કોષ કેન્દ્ર અને આ વચ્ચેનો ભાગ છે કોષ રસ આવા બે ભાગો તો કોઈ પણ લાક્ષણિક કોષનો જોવા મળે કોષ કેન્દ્રની વાત તે સઘન પટલમય આવરણથી ઘેરાયેલી કેવી સઘન પટલમય રચનાથી ઘેરાયેલી સઘન પટલમય આવરણથી ઘેરાયેલ રચના છે આ આવરણને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ શું કહીએ કોષ કેન્દ્ર પટલ અને તે જનીન દ્રવ્યથી એને ના બનેલા શું ધરાવે છે રંગસૂત્ર કોષ કેન્દ્રના બહારના ભાગે કોષ કેન્દ્ર પટલ અંદરના ભાગે કોષ કેન્દ્ર રસ કોષકેન્દ્ર રસની અંદર જનીન દ્રવ્ય ડીએનએના બનેલા શું જવા રંગસૂત્રો અને આ કોષકેન્દ્ર શું કરે તો કે કોષની ક્રિયાનું નિયંત્રણ કરે અને આપણે જોઈશું પાછળથી કે કોષકેન્દ્ર વગર કોષની જીવિતતા શક્ય નથી એની વાત પછી આપણે કરીશું હવે જે બીજો ભાગ કોષ રસ તે કોષ રસથી ઘેરાયેલો વિસ્તાર અને તે પાણી અને અન્ય રસાયણોનું બનેલું અર્ધ તરલ આધાર છે કેવું છે અર્ધ તરલ આધાર છે વનસ્પતિ અને પ્રાણી કોષો કોષીય પ્રક્રિયાઓ શાના માટેનો કોષીય પ્રક્રિયાઓ કરવા માટે શું છે મુખ્ય સ્થાન આપણે જાણીએ જુદી જુદી જે રાસાયણિક ક્રિયાઓ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે આ દેહધાર્મિક ક્રિયાઓ ક્યાં થાય છે કોષરસમાં થાય છે અને બહારના ભાગે આપણે જે કોષરસ પટલ વીંટળાયેલો હોય છે અહીંયા આપણે જોઈએ છીએ કે વિવિધ રાસાયણિક પ્રક્રિયા કોષરસમાં થાય છે સમો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ એ કોષરસમાં થાય છે દેહધાર્મિક ક્રિયાઓ એ કોષરસને આભારી છે હવે જે કોષરસમાં શું કહો જે રીતે ઉંડીકાઓ ઉંડીકાઓ એટલે શું તો કે શું કોષકેન્દ્રીય કોષ આપણે કોષકેન્દ્રને આધારે કોષના બે પ્રકાર પડે અનેક કોષકેન્દ્રીય કોષ અને શું કોષકેન્દ્રીય કોષ આદિ કોષકેન્દ્રીય કોષમાં સમ પટલમય અંડિકાનો અભાવ હોય છે જેમાં આપણે જાણીએ છીએ રિબોઝોમ જોવા મળે શું જોવા મળે રિબોઝોમ કારણ કે રિબોઝોમ એ શું છે પટલવિહીન અંડિકા જે કોષરસમાં ઉત્તર અથવા તો ઉત્તર કોષરસદાર સાથે જોડાય જોવા મળે છે કોઈ પણ સુકોષકેન્દ્રીય કોષના આપણે બે પ્રકાર પાડી શકીએ લાક્ષણિક વનસ્પતિ કોષ લાક્ષણિક પ્રાણી લાક્ષણિક વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે હરિતકણ જોવા મળે વિશાળ રસધાન્યો જોવા મળે તે સખત અને મજબૂત હોય છે લાક્ષણિક વનસ્પતિ કોષમાં શું હોય સુધી બહારના ભાગે સખત અને મજબૂત એવું જે આવરણ સીમા સ્તર જોવા મળે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ તેમજ હરિતકણ જોવા મળે છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે વિશાળ રસધાન્યો જોવા મળે સખત અને મજબૂત હોય છે લાક્ષણિક પ્રાણી કોષ જેમાં કોષ દિવાલનો અભાવ હોય બહારના ભાગે સીમાસ્ત તરીકે શું હોય છે કોષરસ પ્રકર હોય અહીંયા હરિતકણનો અભાવ છે સૂક્ષ્મ રસધાની હોય તારા કેન્દ્ર જોવા મળે છે તારા કેન્દ્ર પર કેવું તો કે પટલ વિહીન અંગિકા છે અને શુક્રમાં સાથે કોષ વિભાજનના કાર્ય સાથે સંકળાયેલ છે હવે આપણે કારણની વાત કરીએ કોષની રચના આકાર અને કદની દ્રષ્ટિએ વિવિધતા કે ભિન્નતા ધરાવે છે આકારની બાબતમાં કદની બાબતમાં રચનાની બાબતમાં એ ભિન્નતા ધરાવે કેમ એની પાછળનું કા વાત કરીએ પહેલો આપણે એના જુદા જુદા આકાર વિશેની વાત કરી દઈએ એટલે કદ વિશે પહેલાં ભણી દાખલા તરીકે માઇક્રો પ્લાઝમા નામના બેક્ટેરિયામાં સૌથી નાનામાં નાનો કોષ છે કે જેમાં 0.3 મ્યુ માઇક્રો જેટલી લંબાઈ ધરાવતો કોષ જોવા મળે બેક્ટેરિયામાં 3-5 મ્યુ માઇક્રોન લંબાઈ જોવા મળે છે મનુષ્યના રક્તમાં ઇરેથ્રોસાઇટ્સ કહીએ જેમાં 7.0 મ્યુ માઇક્રોન વ્યાસ જોવા મળે
સામુદ્રપાન કોષ સૌથી મોટામાં મોટો પ્રાણી કોષ 170 x 135 એમએમ લિમિટ પર ધરાવે છે, જ્યારે ચિત્તાકોષ એ આપણા શરીરમાં સૌથી મોટા મોટો કોષ કે જે 1 મીટર જેવી લંબાઈ ધરાવે છે. હવે વાત કરીએ આકારની, વાત તો કે જુદા જુદા આકાર ધરાવે, જેમ કે ડિંબાકાર રક્તકણની અંદર જોવા મળે છે, બહુકોણીય લાદીસમ અધિચર્મો જોવા મળે, ધરોતકો જોવા મળે છે, આ જે સ્તંભાકાર અધિચર એ પેશી મસ્તકની આકારના કોષો જોવા મળે, ગણાકાર એ પણ અધિચ્છદ પેશીમાં જોવા મળે, તંતુ હોય કોષો ધ્રોતક તંતુ અને સ્નાયુ તંતુ રેખિત અને અરેખિત કેવા છે તંતુ હોય છે, એ રીતે અનિયમિત અમીબા અને શ્વેતકણ કેવા કોષ ધરાવે છે અનિયમિત. આમ આપણે જોઈએ છીએ આકાર અને કદની બાબત જોઈએ આ કોષો કયા કાર્ય સાથે સંકળાયેલ છે એને આધારે, કયા કાર્ય સાથે એને આધારે એ આકાર અને કદ ધરાવતા હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે ઉર્મી દેવના વાહન સાથે સંકળાયેલ કોષ એ લાંબો હોય, તંતુમય રચના ધરાવતો હોય, કેવો હોય લાંબો અને તંતુમય રચના ધરાવતો હોય, એ જ રીતે સંકોચન અને વિસ્તરણના કાર્ય સમયના કોષ એ પણ લાંબો અને તંતુમય રચના ધરાવતો હોય, જ્યારે શોષણ અને સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલા કોષો એ ઘનાકાર કે સ્તંભાકાર પણ હોઈ શકે, જ્યારે અમીબાના કોષો અને શ્વેતકણ કે જે ભક્ષણના કાર્ય સાથે સંકળાયેલો અનિયમિત આકારના કોષો જોવા મળે છે. આ રીતે રચના અને આકાર અને કદની દ્રષ્ટિએ શું ધરાવે છે, વિવિધતા ધરાવે છે.